નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું આજનો વિષય એવો છે કે શું તમારે આંખોની રોનકશક્તિ વધારવી છે એટલે કે આંખોની તેજ શક્તિ વધારવી છે આંખોથી વધરા થવાનું મૂળ કારણ શું કહેવાનો મતલબ કે ઓછું દેખાવાનું કારણ શું કારણ એનું એવું છે કે તમે વધારે પડતું રીડિંગ કરતા વધતા હોય એના કારણથી તમારી આંખો છે નબળી થઈ જાય એટલે કે રાતે તમે ઉજાગરા કરતા મોડા ઉધી વધતા હોય એના કારણે તમારી આંખોના અંદર કમજોરી આવી જાય છે એના કારણે અંધાપો આવે છે એટલે તમારે ચશ્માની જરૂર પડે છે એટલે કે નંબર આવી છે એક બીજી પણ એક વાત કરી લઉં કે તમે ખોટી આદત કરતા હોય એટલે કે ખોટી આદતો ચીવી કે તમે મોબાઈલ રાખતા હોય અને મોબાઈલના અંદર ફૂલ લાઇટ રાખતા હોય અને એ પ્રમાણે તમે વિડીયો જોતા હોય ને કો તો મોબાઈલના અંદર રીડિંગ કરતા હોય કોતો તો તમે ટીવી જોતા હોય ને ટીવીના અંદર લાઈટ પણ ફૂલ રાખતા હોય અને ટીવીના નજીક બેહીને તમે ટીવી જોતા એના કારણે તમારી આંખો ખેંચાઈ છે અને આંખોના અંદર નબળાઈ આવી જશે બીજી એક વાત કરેલું કે તમે વિટામિન સીવાળો આહાર ના કરતા હોય અને વિટામિન એ વાળો પણ આહાર ના કરતા હોય અમુક આહારની કમીના કારણે પણ તમારી આંખોના અંદર નબળાઈ આવી છે પણ તમે મારો જો આજનો વિડીયો અંત સુધી જોશો તો તમે મને જિંદગીભર યાદ કરશો કારણ એનું એવું છે કે આજે જે દેશી ઉપાય લઈને આવ્યો છે એ દેશી ઉપાય કરશો ને તો સો ટકા તમે મને યાદ કરશો કારણ કે ઓનાથી છે ને તમે જો નંબર આવેલા છે ચશ્મા પહેરતા છે ને એ પણ કાઢી નાખવા પડશે અને તમારી આંખોની રોનકશક્તિ છે ચાર ગણી વધશે હવે એક બીજી વાત કરી લઉં કે બીજી તો એવી કઈ વસ્તુ છે એનાથી આપણી આંખો કમજોર થઈ એક આ વસ્તુ તમે જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ આ ચોખા છે તમે વધારે પડતા ચોખાનું સેવન કરતા હોય એટલે કે ખીચડી ખાતા એના કારણેથી તમારી આંખોના અંદર કમજોરી આવી શકે છે એક બીજી વાત કરી લઉં કે જે કંટ્રોલમાં મળતા ચોખા પણ નહીં ખાવા કારણ કે કંટ્રોલના ચોખા એક કાચા હોય છે એ કાચા ચોખા છે ને આપણી આંખોને કમજોર કરી નાખે છે એટલે કે આપણે જલ્દી વધળા થઈ જશે હા એક બીજી પણ એક વાત કરેલું કે તમારે ખોટી આદતો નહીં કરવાની એટલે કે પોન્સ વીડિયો નહીં જોવાના અને હસ્ત હસ્તમિશ્રીન જેવી કયા નહીં કરે એનાથી તમારા શરીરની અંદર કમજોરી આવી જાય છે તમારું શરીર કમજોર પડી જાય છે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે એના કારણે તમારા શરીરમાં મોટી મોટી બીમારીઓ આવી છે એમાંની એક આ બીમારી છે આંખોના અંદર ચશ્મા એટલે કે આંખોના અંદર નંબર આવી જાય એક સામાન્ય વાત કરેલું કે આ દેશી ઉપાયના અંદર સામેને જ ખાલી વાત કરું છું કે તમે મારા વીડિય સમક્ષ આદુ જોઈ શકો છો આદુવાળી ચા નિયમિત પીવાથી અને ચાના અંદર રોટલા નાસ્તો કરવાથી નિયમિત તમે આદુવાળી ચા પીશો એનાથી તમારા શરીરના અંદર અમુક જે જરૂરી આંખોના લગતા પોષિક મળી આવશે અને તમને જે આંખોના અંદર ઓછું દેખાશે એ ઓછું દેખાવાનું બંધ થશે અને તમારી આંખોની રોનકશક્તિ વધશે એક બીજા દેશી ઉપાયની વાત કરવા જઈ રહ્યો છું તમે મારા વીડિય સમક્ષ બદામ બદામ જોઈ શકો છો આ બદામ અને આ વરિયાળી જોઈ શકો છો હા તમે ખાધું હોય દાખલા તરીકે અને ખાઈ રહ્યા પછી જો તમે થોડી ચપટી ભરી આટલી વરિયાળી ખાશો ને ચબાઈ ચબાઈને નિયમિત તો તમારા મોઢાના જે દૂંગતા છે દૂર થશે અને તમારી આંખોના અંદર જે કમજોરી છે કમજોરી દૂર થશે તમારા શરીરના જે ગરમી છે ગરમી પણ ઓછી થશે અને તમારા શરીરને ઠંડુ રાખશે વત્તા તમારી આંખોને પણ ઠંડી રાખશે અને આંખોનું તેજ પણ વધશે એટલું યાદ રાખજો આ વરિયાળી છે ને આંખોની શક્તિ વધારે છે અને તમે મારા વિડીયો સમક્ષ આ કિસમીસ જોઈ શકો છો ખાસ કરીને કિસમીજ પણ ઉપયોગી છે આંખો માટે થઈને તમે વિટામિન સી વાળો જો આહાર કરશો એટલે કે ખાટા આહારનું સેવન કરશો તો તમારી આંખોના અંદર શક્તિ વધશે એટલે કે આંખો તમારી કમજોર થઈ થઈ ગયેલી છે ને એ કમજોરી થયેલી આંખોના અંદર ફરી નવી તાકાત આવશે એટલે કે તમારા શરીરના અંદર એક નવી ઉર્જા છે ઉર્જા આવવાને કારણે તમારા નસોના અંદર જે આંખોની નસોને જે પ્રકાશ પોઈ પહોંચાડશે ને એના અંદર તેજ આવશે એના કારણે તમને જે ઓછું દેખાય એનાથી વધારે દેખાય એટલે કે આંખોની શક્તિ વધશે હવે એક દેશી ઉપાયની વાત કરી લઉં કે તમે મારા વિડીયો સમક્ષ આ બદામ જોઈ શકો છો દેશી ઉપાયના અંદર આ બદામ પોટ લઈ રહ્યા તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો શું દેશી ગોમળી ઉપાય જે આંખોની શક્તિ વધારવા માટે અને સસમા દૂર કરવા માટે આ તમે મારા વિડીયો સમક્ષ દેશી ગોમળાનો ખલ જોઈ શકો છો ખલના અંદર આ પોચ છે ને બદામ નાખી દેવાની હવે તમે મારા વિડીયો સમક્ષ આ બીજી વસ્તુ જોઈ શકો છો જેને આપણે વરિયાળી કહી છે વરિયાળી એક ચમચી જેટલી લઈ રહ્યા રહેવાની મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ રીતે ખલના અંદર નાખી દેવા જોઈ શકો છો હા એટલે કે બે વસ્તુ આપણે નાસી તમે પોત બદામ લીધી અને એક ચમચી જેટલી વરિયાળી લીધી અને તમારી શક્તિ મુજબ તમને જો ડાયાબિટીસની તકલીફ ના હોતો તો તમારી શક્તિ મુજબ તમે ઓના અંદર ફટ નાખી શકો છો એટલે કે ઓના અંદર ત્રણ વસ્તુ એડ કરીને તમારા છે ને બરાબર ટીપી લેવાનું બરાબર વાટી લેવાની એક ત્રીજી મેં વસ્તુ નથી નાશી ખોડ ખાલી આ પ્રેક્ટિકલી સમજાવું છું એટલે તમારે સમજી લેવાનું કે ખોડ નાશી છે અને અમને ટીપી લેવાનું આ ક્યાં ક્યારેય કરવાની વહેલી સવારે ઉઠો ને ત્યારે નૈણા કોઠે કરવાની છે લેખકા ત્રણ વસ્તુ ટીપીને તમારે આનું ચૂણ બનાવી દો ને જેટલું ચૂણ બનાવીશો ને એટલું તમે દૂધ ગરમ કરેલું હોય ને દૂધના અંદર આ બધું ચૂણ નાશીને બરાબર હલાઈને તમારે દૂધ પી લેવાનું નિયમિત તમે એક મહિનો કરો તો તમે મને જિંદગીભર યાદ કરશો તમારી આંખોની રોનકશક્તિ ચાર ગણી બચ્ચે તમે જે સસમા નમના પહેરા એ પણ કાઢી નાખવા પડશે કારણ કે તમને રાતે ઓછું દેખાતું જોખું દેખાતું એ પણ વધારે દેખાવા મળશે હા એક વાત યાદ રાખજો કે આ કિયા ફક્ત વહેલી સવારે જ કરો આ ફક્ત આ ત્રણ વસ્તુને ટીપીને ચૂણ બનાવીને તમારે દૂધ ગરમ કરીને આ જેટલું બનાવી છું ને એ દૂધના અંદર નાખીને બરાબર હલાઈને પીવાનું છે નિયમિત એક મહિનોથી તમે મને યાદ કરશો એક બીજા ઉપાયની વાત કરું કે તમે મારા વિડે શકો આ પોત બદામ જોઈ શકો છો અને તમે મારા વિડે શકો આ કિસમીસ જોઈ શકો છો માની લો કે તમે પોત બદામ લીધી અને આટલા કિસમીસ લીધો ઓન જ્યારે તમારે ઊંઘવાનો ટાઈમ થાય ને એટલે એક પાલું જેલું પાણી લઈ લેવાનું આટલા કિસમિસ નાસીને પોત બદામ નાશીને અને એના પર કોઈ શીબુ ઢોચી દેવાનું ઢોચીને તમારા આશીર્વાદ સુધી પડી રાખવાનું તપિલીના અંદર કરવાની આ કિયા તપીલીના તપીલીને અંદર એક કાલું ગ્લાસનું પોણી લેવાનું આટલા કિસમિસ લેવાનું પોત બદામ લેવાની આટલી વસ્તુ નાશીને તમારા આશીર્વાદ સુધી એ પલળવા દેવાનું અને વહેલી સવારે ઉઠો નૈણા કોઠે પોણી પણ પી લેવાનું અને જે આ વસ્તુ પલાળેલી પડે એ પણ ખાઈ લેવાનું આ નૈણા કોઠે નિયમિત તમે આ કિયા કરશો તો તમારી આંખોની રોનક શક્તિ છે ચાર ગણી વચ્ચે એટલું યાદ તમારે ચશ્માની પણ જરૂર નહીં પડે એક શું દેશી ગોમણી ઉપાયની વાત કરું છું કે તમે મારા વિડીયો સમક્ષ આ હર્ષ્યુ જોઈ શકો છો આ હર્ષાની નિયમિત છે ને પગના તળિયા પર માલિશ કરવાની છે માની લો કે આ મારો પગનું તળિયો છે જ્યારે રાતે ઊંઘવાનો ટાઈમ થાય ને ત્યારે માની લો કે મેં આ હર્ષ્યુ છે આ રીતે છે ને પગના તળીએ રાતે ઊંઘવાનો ટાઈમ થાય ને આ રીતે બરાબરની ખસખસાઈને માલિશ કરવાની છે તમારે નિયમિત છે ને તમારે એક મહિનો સુધી રાતે ઊંઘવાના ટાઈમે માલિશ કરવાની છે આ રીતે આ રીતે નિયમિત એક મહિનો તમે માલિશ કરશો અને બે પગે તો તમારી આંખોની રોનકશક્તિ વધશે એટલે કહેવાનો મતલબ કે બે પગાના તળીએ માલિશ કરવાની છે એક મહિનો સુધી કરશો ને તો તમારે ચશ્માની નહીં જરૂર પડે અને તમારા છે જે આંખોની લગતી કોઈ બી કમજોરી તમને રાતે ઓછું દેખાતું હોય અંજાઈ જતા એવું પણ થતું હોય તો તમારી આંખોના અંદર ઘણી બધી તેજ શક્તિ વધશે અને તમે જમને ઓછું દેખા દે એ પણ વધારે દેખાવા મળશે એટલું યાદ રાખજો અને તરફથી તમે ચશ્મા પહેરાશી છે મને એ પણ કાઢી નાખવા પડશે હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય પ્લીઝ પ્લીઝ તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો પ્લીઝ પ્લીઝ જે લાલ કલરનું બટન છે તે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરજો હા મિત્રો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ ફરમાઈશ હોય રિક્વેસ્ટ હોય તો જરૂર મને કોમેન્ટમાં કહેજો હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ પ્લીઝ પ્લીઝ આ વિડીયો બીજા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરી બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર